ભરૂચ લોકસભા બેઠક પર ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન નહીં થતા બીટીપીના સુપ્રીમો છોટુ વસાવાએ તેમનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે કોંગ્રેસ દ્વારા પણ એકલે હાથે લોકસભાની ચૂંટણી લડી લેવાની તૈયારી દર્શાવતા પક્ષના કેટલાક કાર્યકર્તાઓએ ટિકિટની માંગણી કરી હતી, જેમાં કોંગ્રેસ પક્ષની કોઈપણ સત્તાવાર જાહેરાત વિના જ ટિકિટના દાવેદારો પૈકી શેરખાન પઠાણને સોશિયલ મીડિયા ઉપર તેમના સમર્થકોએ ઉમેદવાર ગણી શુભેચ્છા આપવાનું શરૂ કરી દીધું હતું, જેના પગલે બીજા એવા ટિકિટના દાવેદાર સુલેમાન પટેલના સમર્થકોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધસી આવી સૂત્રોચ્ચારો કર્યા હતા. આ સૂત્રોચ્ચારોમાં કેટલાક કાર્યકર્તાઓએ અહેમદ પટેલ જિંદાબાદના સૂત્રોચ્ચારોની વચ્ચે અહેમદ પટેલ વિલન છે તેવા સૂત્રોચ્ચારો કરતા કોંગ્રેસના નેતાઓમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. અમારા નેતા કેસા બીજું